વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય ગુજરાતી. અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના થોડા પ્રશ્નો જોઈ ગયા હતા. તો અધૂરા પ્રશ્નોની તો આપણે જોઈએ પાઠ 4, એમાં સ્વાધ્યાયનો એક પ્રશ્ન મોટો રહી ગયો છે અને બીજા 2 અને 3 પ્રશ્નની ચર્ચા કરવાની છે. તો આપણે કરી લઈએ. તો પ્રશ્ન નંબર સ્વાધ્યાયનો 1, આ પ્રસંગમાંથી તમને શું પ્રેરણા મળી એ પણ આપણે જોઈ ગયા હતા. હવે બીજો પ્રશ્ન છે એ ગાંધીજી વિશે 10 વાક્યો આપણે આવે છે એ પણ આપણે જોઈ ગયા હતા. હવે ત્રીજો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 3 સ્વાધ્યાયનો 50 ને લૂલોને બદલે આંધળો કહીએ અને પ્રેમને આંધળોને બદલે લૂલો કહીએ તો બરાબર, તો શું એમ કે કહીએ તો 50 ને લૂલોને બદલે આંધળો કહેતા આંધળો શબ્દ એ શું થાય છે? 50 શબ્દ બને છે. આંધળો 50 શબ્દ બને છે અને પ્રેમને આંધળોને બદલે લૂલો કહેતા લૂલો પ્રેમ એવો શબ્દ બને છે. આમ બંને શબ્દો આગળનું વિશેષણ બદલતો બંને શબ્દોના અર્થ અને ભાવ પણ બદલાઈ જાય છે, જે યોગ્ય નથી. આથી પાઠમાં લેખકે પ્રયોજેલા શબ્દો જ યોગ્ય છે. પછીના શબ્દો છે કે નીચેના શબ્દોના અર્થ જાણો અને વાક્ય પ્રયોગ કરો. તો એક શબ્દ છે કેવના, કેવના શબ્દનો અર્થ કેવના એટલે કાળજી, બરાબર. કેવના શબ્દનો શું અર્થ થાય? કાળજી. તો આપણે એનો વાક્ય પ્રયોગ બનાવીએ કે વૃદ્ધ વ્યક્તિની આપણે વધારે કેવના રાખવી જોઈએ, બરાબર. વાક્ય બનાવીએ વૃદ્ધ વ્યક્તિની આપણે તો આ રીતે વાક્ય પ્રયોગ કરવાનો છે કે વૃદ્ધ વ્યક્તિની, બરાબર, વૃદ્ધ વ્યક્તિની આપણે ઉમ્મત
પછી ત્રીજું વાક્ય છે ગીરડી ચોથું વાક્ય છે સલૂન. તો સલૂન શબ્દનો અર્થ થાય ઘરના જેવી સગવડો વાળો રેલગાડીનો ખાસ ડબ્બો. તો તેનો વાક્ય પ્રયોગ આપણે કરીએ કે ગાંધીજીને સલૂનમાં મુસાફરી કરવાની છૂટ હતી, બરાબર. પછી પાંચમું વાક્ય છે પ્રાયોચિત. પ્રાયોચિત એટલે પાપના નિવારણ માટેનું તપ. તો એનો વાક્ય પ્રયોગ આપણે કરીશું કે ફરી ભૂલ ન કરવાની પ્રતિજ્ઞા એ પ્રાયચિત છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાંચે શબ્દોનો અર્થ જાણ્યા અને તેનો વાક્ય પ્રયોગ કર્યો. હવે બીજી કેટલીક ખાલી જગ્યાઓ છે પ્રશ્ન લેવા. Thank you.
खाली जगह खुलवानी छे तो ये पण आपणे जोयुं तो आ संयोजकमां तमने समजण पड़ी गई हशे बराबर तो विद्यार्थी मित्रो आपणे नेक्स्ट वीडियो में जोईशुं एमां आवतुं व्याकरण पाठ चार में आवतुं व्याकरण आपणे नेक्स्ट वीडियो में जोईशुं तो तमारे आ स्वाध्याय अने अभ्यासना प्रश्नों બધા જ લખી નાખવાના છે નોટબુકમાં બરાબર મેં બધા જ પ્રશ્નોનું સોલ્યુશન કરાવ્યું છે બરાબર તો તમારે આ બધા પ્રશ્નો લખી દેવાના નોટમાં બરાબર પાઠ ચારના સ્વાધ્યાય અને અભ્યાસના મેં આગળ તમને શબ્દાર્થ અને રૂઢિપ્રયોગો એ પછી ભાષા સજ્જતાની ચર્ચા કરતો વિડીયો તો એ બધા તમે આ વિડીયો જોઈ અને અંદર હું જે લખાવું છું એ બધું લખી નાખવાનું છે અને સ્વાધ્યાય અભ્યાસ પણ લખવાનો છે થેન્ક યુ